विद्यार्थी मित्रों धोरण दस विषय गुजराती अत्यार सुधी आपणे कुल 9 चैप्टर जोया माधव ने डीठो छे क्या त्यां सुधी आपणे जोयुं। विद्यार्थी मित्रों दसमो पाठ आपणे शुरू करवा जई रह्या छे ए पहला तमने जो थोड़ी घणी हूँ बात करूँ तो आपणो गुजरात राज्यनी अंदर केटली बधी नदीओ केटला बधा पर्वतो आवेला छे। सौथी मोटो पर्वत गिरनार, नदीओ नर्मदा सौथी मोटी नर्मदा अने एनी पर बांधवामां आवेलो डेम सरदार सरोवर डेम केवड़िया कॉलोनी आगळ, अने हवे तो डेमनी साथे साथे स्टेच्यू ऑफ यूनिटी तमे जोयुं पण हशे। विद्यार्थी मित्रों सरदार वल्लभभाई पटेलनुं लोखंडमांथी बनावेलुं सरस मजानुं स्टेच्यू એ જોવા લાયક છે। તો વિદ્યાર્થી મિત્રો આપણું ગુજરાત એ નદીઓ અને પર્વતો એના દરેકે દરેક ખૂણામાં તમે જાઓ, ઉત્તર દક્ષિણ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં તમે જો પાવાગઢ પર્વત સરસ મજાનો આવેલો છે, તો એવું સરસ આપણું ગુજરાત અને એના જંગલો, એની નદીઓ, એના પર્વતો, ગીરનું જંગલ, આહવાના જંગલો તમે જોયા હશે વિદ્યાર્થી મિત્રો। ગીરના જંગલની અંદર સિંહો એ પ્રખ્યાત છે, તો એટલા એવા સરસ મજાના જંગલો વિશે આપણે આ પાઠમાં વાત કરી રહ્યા છે, અને એ પાઠનું નામ છે ડાંગ વનો, ડાંગના વનો, ડાંગની અંદર આવેલા ડાંગ તમે જોયો હશે જિલ્લો, ને એનું મુખ્ય મથક છે આહવા। વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે કે ડાંગ વનો એની અંદર શું જોવાલાયક છે અને એના લેખક કોણ છે વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો ડાંગ વનો છે એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર અને એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ। વિદ્યાર્થી મિત્રો આ જે ડાંગ વનો છે એ મહેન્દ્રસિંહ પરમારનો રખડુનો કાગળ એમાંથી આ લેવામાં આવ્યું છે। રખડુનો કાગળ એટલે ફરતો હોય એમ, બધે ફર્યા કરતો હોય પ્રકૃતિમાં, અને એ કાગળ લખેલો એકચ્યુઅલી આનો જે સાહિત્ય પ્રકાર છે એ લલિત નિબંધ છે વિદ્યાર્થી મિત્રો। પરંતુ આ જે મહેન્દ્રસિંહ પરમાર છે એમણે જે જોયેલું છે એના વિશે એમના પિતાજીને પત્ર દ્વારા બધું જણાવે છે કે મેં પહેલાં તો અંકલેશ્વરમાં ગયો, ત્યાં આગળ આ જોયું, સૌથી પહેલાં અંકલેશ્વરનું વર્ણન કરેલું છે, ત્યાં મેં શું શું જોયું, અને ત્યારબાદ એ આહવા ગયા લેખક મહેન્દ્રસિંહભાઈ પોતે, અને આહવા ગયા ને ત્યાં આગળ જંગલોમાં એમણે શું શું જોયું એનું જે વર્ણન છે એ પત્રલેખ દ્વારા કરેલું છે ને પત્ર એમણે એમના પિતાજીને બાપુજીને લખેલો છે। લલિત નિબંધ એનો સાહિત્ય પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો। મહેન્દ્રસિંહ પરમારે અત્યારે ભાષા ભવનના અધ્યક્ષ છે। આપણે મહેન્દ્રસિંહ પરમાર વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં જો હું તમને કહું તો ડાંગ વનો, ડાંગ સૌથી નાનામાં નાનો જિલ્લો અને એટલું સરસ પ્રકૃતિની અપાર ભેટ મળેલી એવા જિલ્લાને વધારે પડતા આદિવાસીઓ રહે, ને ત્યાં આગળ એ લોકોની જે પ્રવૃત્તિઓ છે એ પ્રકૃતિને અનુલક્ષીને જ પ્રવૃત્તિઓ, આપણે અહીંયા જે જેવી જગ જેલાલી દેખાય છે એવું કશું ના મળે, બસ પ્રકૃતિ સાથે જ એ લોકો એકદમ નજીક, ને એટલે જ એ આદિવાસી પ્રજા એટલી સરસ મહેનતુ છે, ખડતલ છે। આપણે જોઈએ એમના વિશે વિદ્યાર્થી મિત્રો કે ડાંગના જંગલો કેવા છે ને ત્યાં રહેતી આદિવાસી પ્રજા, એમનો પહેરવેશ, એમનો ખોરાક એ કેવું છે, એનું સરસ મજાનું વર્ણન મહેન્દ્રસિંહ પરમારે આ પાઠમાં કરેલું છે। વિદ્યાર્થી મિત્રો મહેન્દ્રસિંહ પરમારનો પરિચય આપણે કરીએ તો એમનું પૂરું નામ મહેન્દ્રસિંહ તક્ષી પરમાર, અને એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું નાનું સરખું કુકણા ગામ, ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે તે કામગીરી કરે છે। તેઓ વાર્તાકાર છે, દિગ્દર્શક છે, વિવેચક છે, એમનું જે ગદ્ય છે જે પાઠ એ આગવી ભાગ પાડે છે। એમનો પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ, અને રખડુનો કાગળ એ નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે, ને આ જે ડાંગવાનો છે એ રખડુનો કાગળ નામે જે નિબંધ સંગ્રહ છે એમાંથી લેવામાં
આવેલું છે. આ જે નિબંધ છે એમાં લેખકે પોતે નર્મદા જે કિનારો છે અને ડાંગના જંગલોનો પ્રવાસ છે અને એ પ્રવાસના એમના જે સંસ્મરણો છે એ પત્રરૂપે પોતાના બાપુજીને લખેલા છે. એક આ જે લેખક છે એમને નર્મદા નદી સાથે ખબર નહીં એક સરસ મજાનો સંબંધ રહેલો છે અને એ સિવાય ડાંગના પ્રાકૃતિક સૌંદર્યો વિશે પણ એમને ખૂબ જ સરસ જાણકારી છે અને એની જે વિશેષતા છે એ એમણે આ નિબંધની અંદર પોતાની આગવી શૈલીથી સરસ રીતે નિબંધ ગદ્ય નિબંધ તરીકે આલેખી છે. તો જોઈએ આપણે કે ડાંગના જે જંગલો છે અને નર્મદા છે એના વિશે લેખક શું કહી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જ મેં તમને કહ્યું કે આ એક પત્ર છે, આનો જે સાહિત્ય પ્રકાર છે એ લલિત નિબંધ છે. વિદ્યાર્થી મિત્રો, પણ લલિત નિબંધ સ્વરૂપે લેખક મહેન્દ્રસિંહ પરમાર એ પોતાના બાપુજીને પત્ર લખે છે ને પત્રની અંદર નિબંધ સ્વરૂપે આખે આખું વર્ણન કરેલું છે. પત્ર લખેલો છે એટલે સૌથી પહેલાં બાપુજીને, એટલે પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધરતો હતો, એ પછી ફરી એકવાર જઈ આવ્યો, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું, એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. પહેલી વાર પણ મહેન્દ્રભાઈ જઈ આવ્યા પણ એ વખતે લખી ના શક્યું એટલે ફરી એકવાર હવે ગયા છે એટલે આ વખતે તો નક્કી કર્યું કે ચોક્કસ મારે લખવું જ છે. અને સરસ લખે છે કે આહવા જતાં જતાં ડાંગનું, ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા, ત્યાં જતાં પહેલાં ત્રણેક દિવસ લેખક અંકલેશ્વર રોકાયા હતા. અંકલેશ્વર મને પ્રિય જગ્યા છે, મને એટલે આપણા મહેન્દ્રભાઈને. મિત્રો, મજાકમાં જેને ગંધકેશ્વર કહે છે એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. વિદ્યાર્થી મિત્રો, અંકલેશ્વર કદાચ તમે ટ્રેનમાં બરોડાથી સુરત ગયા હોય કે બસમાં ગયા હોય તો વચ્ચે અંકલેશ્વર આવે ને જેવું અંકલેશ્વર આવે એટલે આપણે નાક બંધ કરી દઈએ, કારણ કે એટલું બધું ગંધાય. એશિયાની બીજા નંબરની સૌથી મોટી GIDC એ અંકલેશ્વરમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એટલું બધું એવું નહીં કે કેમિકલ ઇન્ડસ્ટ્રી, કેમિકલ છે એની સાથે સાથે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, કલર ઇન્ડસ્ટ્રી છે, એટલું બધું છે કે એમાંથી જે ગંધ નીકળે છે એ આપણને ગંધાય. ત્યાં રહેતા લોકો ટેવાઈ ગયેલા હોય છે એ આપણી વાસથી, વાસ લેવાથી આપણી જે ગણેન્દ્રિય છે આપણું નાક ટેવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ગંધ આવે છે પણ ત્યાં રહેતા લોકોને ટેવાઈ જાય છે નાક, એટલે ગંધ આવતી નથી. આપણે જો ગયા હોય ને વિદ્યાર્થી મિત્રો, વોમિટ કરી નાખીએ એટલી બધી ગંધ આવે છે. અને એટલે અંકલેશ્વરનું બીજું નામ ગંધકેશ્વર પણ છે, ગંધકેશ્વર તરીકે પણ ઓળખાય છે. અને છતાંય લેખકની પ્રિય જગ્યા છે. વિચાર કરો, ઓહો વૈચિત્રમ, ઓ બાપ કેવી વિચિત્રતા, એની દુર્ગંધ સાથે એક ગરોબો કેળવાઈ ગયેલો છે. જો લેખકને ગરોબો કેળવાઈ ગયેલો એટલે દુર્ગંધ નહીં આવતી એમને, પણ સાચું કહું ને તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠાથી ને આગળ જતાં આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક ઇમેજ હું તમારા મનમાં મૂકું છું, સાંભળજો. જે નર્મદા નદી છે એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. અમરકંટકમાંથી વહેતી 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 નર્મદા અહીંયા આપણા ભરૂચનું જે ખંભાટનો અખાત છે પૂરું થાય છે. ત્યાં આગળ ખંભાટનો અખાત અને આ બાજુ અરબસાગર, ત્યાં આગળ મળે છે, દરિયાને મળે છે, અરબસાગરને મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે લેખકને અંકલેશ્વર ગમે છે પણ એનું બીજું કારણ છે કે નર્મદા, નર્મદા નદી, નર્મદા, નર્મ આપનાર, નર્મ એટલે આનંદ, આનંદ આપનારી એટલે સરસ. વિદ્યાર્થી મિત્રો, નર્મદા, નર્મ આપનાર, નાર પ્રત્યે લાગ્યો એટલે ઉપપદ સમાસ થશે. તો એવી સરસ નર્મદા અને નદી, તમે જો પુલ ઉપરથી પસાર થતા હશે સૌથી પહેલાં તો પુલની ખાસિયત કહી દો. વિદ્યાર્થી મિત્રો, 137 વર્ષ જૂનો પુલ થયો, ગોલ્ડન બ્રિજ નર્મદામાં, આ નર્મદા નદી ઉપર આવેલો, અંગ્રેજોએ બનાવેલો. એની બાજુમાં અત્યારે તો નરેન્દ્ર મોદીએ પેલો કેબલ બ્રિજ પણ સરસ બનાવેલો છે. તો કેટલી મોટી એ બ્રિજ ઉપરથી પસાર થતો, લગભગ 1-1.25 કિલોમીટર જેટલો તો બ્રિજ છે. તો એ નદી કેટલી ઊંડી છે અને એની પહોળાઈ કેટલી બધી છે.
અને બારે માસ પાણી અને કોઈ દિવસ તમે અહીંયા વાસદ મહીસાગર નદી જોયો હશે તો કદાચ ઉનાળામાં રહેલો દેખાશે, પણ નર્મદા નદીમાં એવું હોતું નથી, ઘણું બધું પાણી. અને એટલા માટે જ નર્મદા નદી પર સરસ મજાનો સરદાર સરોવર ડેમ બાંધવામાં આવેલો છે કેવડિયા કોલોની ખાતે. વિદ્યાર્થી મિત્રો, આજે નર્મદા છે એને કિનારે જોઈએ તો આજથી 5-10 હજાર વર્ષ નર્મદા નદીને કિનારે આશ્રમો આવેલા, ઋષિ મુનિઓના આશ્રમો અત્યારે પણ એ આશ્રમો આવેલા છે, ને ત્યાં આગળ તમારે જો રહેવું હોય તો ત્યાં રહી પણ શકાય છે. સરસ નદી કિનારો, એટલી સરસ શાંત જગ્યા, આશ્રમની અંદર સતત આધ્યાત્મકવાળું વાતાવરણ ને સતત ભગવાનનું નામ લેવાનું, તો આવો સરસ અત્રિ ઋષિને અંસુયાનો આશ્રમ જે છે એ પણ નર્મદા કિનારે આવેલો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાર્તા છે, ફરી કોઈ દિવસ કહીશ. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નર્મદા એ ભેખડવતી છે, સરસ મજાની ભેખડો. ભેખડ એટલે ખબર ને વિદ્યાર્થી મિત્રો, પાણીના લીધે જે પાણીનો માર થાય ને એના લીધે જે જમીન ધોવાય એને લીધે ભેખડ બની જાય, તો એને લીધે એ અંકલેશ્વર લેખકની પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને, ઉચ્ચ વત્તા આસન, ઊંચું આસને બેસી ને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. સૂર્યાસ્ત જોવો હોય, સૂર્યાસ્ત, સૂર્ય વત્તા અસ્ત, સૂર્ય આથમે તેને સૂર્યોદય, બરાબર, સૂર્ય વત્તા ઉદય ને સૂર્ય વત્તા અસ્ત, સૂર્યોદય એટલે પૂર્વ દિશામાં સૂર્યોદય ને સૂર્યાથમે, સૂર્યાસ્ત જોવાની, સૂર્ય આથમે એ જોવાની મજા લૂંટી છે. એકદમ ઊંચા આસને બેસીને અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ, અસ્તાચળે, અસ્તાચળે એટલે આથમવાની જગ્યાએ પહોંચેલા સૂર્ય મહારાજ, આપણે સૂર્યને ભગવાન ગણીએ છીએ, સુરત દાદા કે સૂર્યનારાયણ મહારાજ કહીએ છીએ, તો સૂર્ય મહારાજ છે એ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. હું તમને સમજાવું વિદ્યાર્થી, ક્ષિતિજ એટલે જ્યાં આસમાન અને જમીન ભેગું થાય એ જગ્યા દૂરથી દેખાય એને ક્ષિતિજ કહેવાય. તો અહીં આગળ જે છે નર્મદા અને સૂર્ય મહારાજ એક જગ્યાએ સૂર્યદાદા આથમતા હોય, એક કાલ્પનિક પર્વત હોય, વાદળનો પર્વત હોય પણ કાલ્પનિક પર્વત, એ પર્વતની અંદરથી આમ સરસ આથમતા હોય અને ત્યાં આગળ આપણને નર્મદા નદીનો કિનારો દેખાતો હોય, એ બંનેની જે જગ્યા છે, તો ક્ષિતિજ આગળ નર્મદાની સપાટી પર જ્યારે સૂર્ય આથમતો હોય, આથમતો સૂર્ય જોજો વિદ્યાર્થી મિત્રો, લાલાશ પડતા રંગનો હોય, ને એ લાલાશ પડતા જે સૂર્યના કિરણો છે એ કિરણો પડતા હોય સીધા નર્મદા નદીના પાણીમાં, તો એ પાણીમાં પડતા હોય એટલે લાલ સરસ મજાના કિરણો, એક સીધી લીટીમાં જ હોય કિરણો, તો એ કિરણો લાલ પાણીમાં પડતા હોય એટલે સરસ મજાની લાલ મજા કાર્પેટ જાજમ બિછાવી આપે એટલું સરસ લાગે. આ રાજમાર્ગે ટપટપ કરતા દોડીને એને મળવા જઈએ તો ત્યાં ગાયબ થઈ જાય. એવું થાય કે સરસ મજાનો જો લાલ મસ્ત કાર્પેટ છે, લાવો હવે દોડતા દોડતા એને મળવા જો, પણ સૂર્યની જે ગતિ છે આથમવાની ને ઉગવાની બહુ સ્પીડમાં હોય છે, ને એટલે જ ત્યાં જતાં જતાં દોડીને મળવા જઈએ ત્યાં તો સૂર્ય મહારાજ પાછળ અંદર ડૂબી ગયા હોય ને ગાયબ થઈ ગયા હોય. નર્મદાએ મને હર હંમેશ સંકૃત કર્યો છે, સરસ મને આનંદ આપે. નર્મદા નદી નામમાં જ આનંદ છે, નર્મ આપનાર, આનંદ આપનાર, નામમાં જ આનંદ છે, એટલે સ્વભાવિક છે આપણે જંગૃત થઈએ. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, ચાણોદ કબીરવડ, તમે ચાણોદ પણ ગાયા હશો નર્મદા નદી કિનારે, ઘરને ઘરે કંઈક વિધિ કરવાની હોય શ્રાદ્ધની કહેની તો ચાણોદ જતા હોય છે. એ સિવાય કબીરવડ, નર્મદા નદીનું કાચ જેવું પાણી, કદાચ તમારો 10 રૂપિયાનો કે 5 રૂપિયાનો સિક્કો પાણીમાં પડી ગયો અને તમે શોધો તો પણ તરત તમે અંદર હાથ નાખીને એને લઈ શકો, એટલી સરસ નર્મદા નદી એનું કાચ જેવું પાણી. અને ત્યાં આગળ કબીરજી એક એમની દાંતણ કરતા હશે એની ચીડી રોપેલી, પેલી બે ફાડ કરીને રોપે એમાંથી કબીરવડ ઉગેલો, એ કબીરવડને નંબર આપેલા છે, તમે એક નંબર શોધજો વિદ્યાર્થી મિત્રો, એટલું બધું ફરવા છતાંય એક નંબર જલ્દી મળતો નથી. અને મને તો મળ્યો જ નહોતો, ઘણું શોધેલું મેં, કદાચ તમે નાના છો એટલે વધારે મારા કરતાં દોડી શકો તો શોધી કાઢો, મને નહોતો મળ્યો. કેટલા બધા નંબર આપેલા છે, મુખ્ય મૂળ ક્યાં છે એ જ ખબર ના પડી. તો ત્યાં આગળ જે નર્મદા નદી છે એટલે એ મને ત્યાં એટલે જ ખેંચી જાય છે કે હું ઘડી ઘડી ત્યાં આગળ જઉં છું. આમ જમણી તરફ સામે પ્રવાહ, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે સંકેત શંકા વગર રહી શકો કે શું નદીએ વેણ બદલી હશે, એટલું બધું પાણી આવે એનું.
વિદ્યાર્થી મિત્રો, તમે જજો કોઈ દિવસ, ખૂબ જ સરસ છે. હું તો હમણાં મઢી આશ્રમ છે ત્યાં આગળ જઈ આવી, એટલો સરસ આશ્રમ ને નદીનું પાણી છેક પગથિયા સુધી, પાછું મગરો ફરતા હોય ત્યાં બોર્ડ મારેલું હોય કે અહીંયા પ્રતિબંધિત વિસ્તાર છે, નહવું નહીં, મગર રહે છે એમ. તો આપણને એવું લાગે કે સામો પ્રવાહ છે, આમ સામે છે, પણ ભરતી આવી હોય ને ત્યારે તો નિશંક શંકા વગર બે કાંઠે નદી છલો છલ જાઓ. તો એક બાજુ જોઉં તો કબીરવડ હોય, નારેશ્વર તમે ગયા હશો, જબલપુર મધ્યપ્રદેશમાં આવ્યું ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળવું આમ જોઈએ તો, ને આમ ડાબી તરફના પ્રવાસ સાથે વહું તો સીધો સીધો સમુદ્રમાં જાઉં, ત્યાંથી ક્યાંનો ક્યાં જાઉં ખબર નહીં. એટલું સરસ વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક મહિનામાં કરીએ છીએ, એ જ રીતે નર્મદાની પણ પરિક્રમા કરવાનો રિવાજ છે. ને મને ખ્યાલ છે ત્યાં સુધી ચૈત્ર મહિનામાં નર્મદાની પરિક્રમા ઘણા બધા લોકો કરે છે. હવે આ નર્મદા નદી આવે ને આપણે કબીરવડને ના અનુભવીએ તો એ યોગ્ય ના લાગે. નર્મદા નદી આવે એટલે આપણે કબીરવડ દેખાય. મેં હમણાં જ કહ્યું કબીરવડને આપણે કબીરજી સાથે અનુભવીએ, તરત યાદ આવે કે કબીરજીએ પેલું દાતણ કરતા હતા વડનું ને ચીરે અહીંયા રોપેલું, એ કબીરવડ. એ સાથે સાથે કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ આપણે તપને. મેં કહ્યું કેટલા બધા ઋષિ મુનિઓ, મને અત્રિને અંશુયા ઋષિ, અંશુયા સતી અને અત્રિ ઋષિની ખબર છે, એ સિવાય ઘણા બધા ઋષિઓના આશ્રમો ત્યાં આગળ આવેલા છે. ચાલો વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓ આપણને એવું થાય કે હવે આપણે નર્મદા નદીમાં નહીએ જ અને આનંદ મેળવીએ. જ્યારે આપણે નર્મદામાં નહતા હોય ત્યારે કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નહીં રહીએ એવું આપણને થાય. કાલાંતરો એટલે વિદ્યાર્થી મિત્રો ચાર કાળ છે, સતયુગ યુગ છે, ચાર યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. તો દ્વાપરયુગ અને ત્રેતાયુગ વખતે આપણે જોઈએ તો જ્યારે રામયુગ રામ થઈ ગયા ત્યારે એવું કહેવાય છે કે રામ, લક્ષ્મણ અને સીતા ત્યાં આગળ અત્રિ ઋષિ, જે અંશુયા ઋષિ છે, અંશુયા સતી અંશુયા છે, ત્યાં આગળ અત્રિ ઋષિના આશ્રમમાં આવેલા ને સતી અંશુયાએ એમને સતીત્વનો જે ધર્મ ઉપદેશ છે એ આપેલો, ને એ સિવાય એવા કપડાં આપેલા ને એવા આભૂષણ આપેલા કે એ કપડાં કોઈ દિવસ ગંદા જ ના થાય. તો એવું આ જેવી રીતે જેવું આપણે નર્મદામાં નહાવા માટે પડીએ ને સરસ મજાની અંજલિ ખૂબો ભરીએ વિદ્યાર્થી મિત્રો, એ સાથે જ આપણને ભૂતકાળના તમામે તમામ દ્રશ્યો આમ ખૂબો ભરતા જ આપણને તરત અત્યારે વર્તમાનમાં આપણને આંખો આગળ દેખાયા કરે. અરે ભૂખ તરસ બધું જ ભૂલી જવાય. અને કવિ રાજેન્દ્ર શુક્લની સરસ મજાની પંક્તિ યાદ આવ્યા વગર રહે જ નહીં કે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહરો જાણી. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ઘેરથી ખિસ્સામાં મૂકીને લઈ ગયા હોય ચણા, ધાણી, બરાબર, ખારીશિંગ ચણા અને ધાણી, પેલી આપણે ખાઈએ છીએ મકાઈની ધાણી ને પેલી જુવારની ધાણી, સરસ મજાનું નર્મદાનું મીઠું પાણી પીએ ને ઘેઘૂર સરસ મજાનું ઘટાદાર વૃક્ષ હોય એની ઘટાની અંદર એના જે છાંયો છે એની અંદર આઠે પ્રહર. વિદ્યાર્થી મિત્રો, એક પ્રહર એટલે ત્રણ કલાક ને દિવસના કુલ આઠ પ્રહર હોય, એ આઠે આઠ પ્રહર ઉજાણી કરીએ ને ત્યાંના ત્યાં જ રહીએ. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ નર્મદા નદી એટલે અંકલેશ્વરની, ભરૂચને અંકલેશ્વરની આવેલી નર્મદા નદીની. લ્યો હવે વાત કરું આહવાની. આ વાત એમણે એમના પિતાજીને કરી, હવે આહવાની વાત કરે છે કવિ, આપણા જે લેખક છે મહેન્દ્ર પરમાર, મહેન્દ્રસિંહ પરમાર, એ આહવા ચાલ્યા છે. પહેલી જ વાર જ્યારે આહવા ગયો ને ત્યારે હું ઘાયલ થઈ ગયો હતો. વાવ, કેટલું સરસ વન સંપદાનું આટલું આદિ મને મનોહર રૂપ, લગભગ બધું જ વિસરાઈ ગયું, બધું ભૂલાઈ ગયું. આહવામાં મિત્ર ગર્યા, એમનો મિત્ર હતા જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી લાગે. સનસેટ પોઈન્ટ આપણે આબુમાં જોવા જઈએ છીએ સનસેટ પોઈન્ટને, તો એવું આહવામાં પણ છે. તમે સાપુતારા ગયા છો વિદ્યાર્થી મિત્રો ફરવા, કેટલું સરસ છે. ગીરા નદી, ગીરા ધોધ આવશે બધું અહીંયા આવે જ છે પાઠમાં, પણ સાપુતારા આપણે જઈએ છીએ વાંસનું જ બધું મળે. તમે આઈ થિંક પેલા બચ્ચનને પેલી કભી તો આવીએ ગુજરાતમાં એની એડવર્ટાઈઝ જોઈ હશે, પેલા રાગીના રોટલા, જે વાંસ હોય વાંસનું અથાણું, વાંસનું શાક ને એટલું સરસ. ને પછી બચ્ચન કહે છે કભી તો આવીએ ગુજરાતમાં, એ એડવર્ટાઈઝ જોઈ હશે. તમે વિદ્યાર્થી મિત્રો તો છેક ઉપરથી તમે જુઓ ને તો નીચેની આખી રંગભૂમિ જોવા જેવી લાગે. રંગભૂમિ એટલે કે જે જમીન છે, પૃથ્વી છે, તે કેમ જોવા જેવી લાગે, સરસ જોઈએ. એની રંગરમણા અદ્ભુત, દૂર નીચે
માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. રંગરમણા એટલે બધું અલગ અલગ સરસ, જે વૃક્ષ છે એના પાન લાલ હોય, સોરી બેટા લીલા હોય, ને એ પાન નીચે ખરી પડે હોય, શું કહી કહેવાય, એટલે બ્રાઉન કલરના થઈ જાય. ઓકે, ત્યાંની જે જમીન છે એ પણ લાલાશ પડતા રંગની. તો અહીંયા આગળ ઉપરથી તમે નીચે જુઓ ને તો બધા લાલ પાંદડા પડી ગયા હોય અને શું કહી ગયો એટલે રતુમડા લાગતા હોય, બ્રાઉન જેવા એવું એવો ઘર લાગે. એ ઘર સુધી દોડી જતી સર્પિલ ભૂખરી કેડ્યો, લાલ રંગની બ્રાઉન રંગની માટી એટલે પછી પેલો જંગલ અને પર્વતો, એટલે પર્વતો પર રસ્તા પહેલાં સર્પાકાર હોય, વાંકા ચૂકા ને એ સર્પિલ સર્પાકાર જે કેડીઓ છે, ચાલવાની કેડીઓ કે નાની સરખી રસ્તો હોય એને કેડી કહેવાય. એક પગે ચાલી શકે ને પગદંડી કહેવાય, પણ કેડી એટલે નાનો રસ્તો હોય. તો એ કેડીઓ ભૂખરી, ભૂખરા કલરની, બ્રાઉન કલરની, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની ને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલા. ખીણો હોય પર્વતો હોય, ખીણો હોય પર્વત હોય, એટલે ખીણમાંથી જે વાંસ નીકળે, સાગ નીકળે, સોરી સાગ ને વાંસ અલગ અલગ. હા વિદ્યાર્થી મિત્રો, વાંસ પોલા હોય, જ્યારે સાગ મજબૂત હોય ને સાગનું લાકડું ખૂબ જ મોંઘું હોય છે, તો ખીણમાંથી જે સાગનું જળ નીકળે એ આકાશ સાથે, સૂર્ય ઉગે એની સાથે, એટલે ઊંચા લાંબા લાંબા ને એની સાથે હરીફાઈ કરવા મથતા હોય એવા લાગે. તો આ બાજુ જમીન પર મોટું મોટું લીલું લીલું ઘાસ ઉગી નીકળેલું, એની પોતપોતાની લીલપ, એટલી મસ્ત લીલું લીલું છમ, ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે. છાક એનો એવો કે સૂર્યપ્રકાશની આંટીમાં એવો નસો એટલો મસ્ત અદ્ભુત કે સૂર્યપ્રકાશને આંટી મારી જાય. નયન રમ્ય આંખોને, નયન ગમ્ય ને નયન રમ્ય, આંખોને રમાડે તેવું, આંખોને નયન ગમ્ય, આંખોને ગમે તેવું, ને નયન મનોહર આંખોને સુંદર લાગે તેવું. શબ્દોની ખરેખરી અર્થ છાયા અહીં પ્રગટ થાય છે. શબ્દો જે લખ્યા છે એ રિયલમાં સાચા શબ્દો થાય છે, કેમ કે પ્રકૃતિ જેટલી સરસ છે. વિદ્યાર્થી મિત્રો, જોજો કોઈ દિવસ સાપુતારા, ખૂબ જ સરસ છે, ત્યાં જજો. ખરેખરી અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ગુંભરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવેગી રૂપને ઊંડા શ્વાસ લો તો આખી શકો. પવન સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે, પણ પવન પાછો ગુંભરાઈને આવે, ખીણમાંથી નીકળ્યો, પાછા પર્વતોમાં આમ આમ ગોળ ગોળ ફરે, પાછો જંગલોમાં જાય, આજુબાજુ બધે, અને પછી સરસ મજાનું એનું રૂપ. સૌથી પહેલાં તો રંગ આપણને સરસ દેખાય, ભૂખરી કેડીનો બ્રાઉન, પેલા જે વાંસ ઉગેલા છે સરસ મજાના પાન એ લીલા, પાછા પેલા પાન નીચે પડેલા એમાં સોનેરી થાય, પછી ગંધ, ગંધ એટલે વરસાદ પડેલો એટલે માટીની સુગંધ આવે, ક્યાંક પેલું ઉમેડા કે એવા કોઈ વૃક્ષો થયા હોય એની ગંધ આવતી હોય, વરસાદ પડ્યો હોય એની ગંધ આવતી હોય. પછી ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો જડીબુટ્ટી થાય, ગુંદર હોય, પછી શાક સાલ સીસમ આવા બધા વૃક્ષોમાંથી પછી સુગંધ આવતી હોય, ને અવાજ, અવાજ એટલે બે વૃક્ષ અથડાતા હોય એકબીજાને અને એનો અવાજ આવતો હોય, પવન આવે એટલે અવાજ આવે. તો રંગ ગંધ અને અવાજ એકદમ એના ત્રણેય રૂપને ઊંડા શ્વાસ લો વિદ્યાર્થી મિત્રો, તો તમારા શરીરના આખે આખા અસ્તિત્વમાં તમે એને અનુભવી શકો કે જો સરસ વરસાદ ક્યાંક પડેલો છે એટલે મસ્ત મને મીની માટીની સુગંધ આવી રહી છે, સરસ પવન આવે છે ને વૃક્ષો પેલા એકબીજા સાથે ઘસાય છે ને એનો અવાજ આવે છે, સુકાયેલા પાન છે ને એનું પર બધા ચાલી રહ્યા છે એટલે એનો અવાજ આવે છે, અને ગંધ પણ આવી રહી છે, તો તમે તમારા શરીરમાં એની અનુભૂતિ મહેસૂસ કરી શકો. પવને એક જાદુઈ લાકડી ફરે ને આખું દ્રશ્યને શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન પામતું હોય છે. દ્રશ્ય એટલે જોઈ શકાય ને શ્રાવ્ય એટલે સાંભળી શકાય. તમે આ પવનની આમ આમ લાકડી ફરે ને આપણે સરસ જોઈ શકીએ કે સાંભળી શકીએ, એ સાથે જ આખું જે ચલચિત્ર છે, આખું ફિલ્મ છે એ બદલાતું રહે છે. રિયલ દેખાય આપણને, દ્રશ્ય ટીવી પર જોતા હોય એ રીતે દ્રશ્ય આપણે જોઈ શકીએ, અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય, એવું આખું પરિવર્તન સાંભળી શકાય ને જોઈ શકાય બંને સાથે, એને આપણે આખું જે પિક્ચર છે એ તદ પરિવર્તન પામ્યું હોય. ઘડીકમાં એકદમ સૂકું ભોટ હોય તો ઘડીકમાં વરસાદ પડે તો લીલુંછમ થઈ જાય, હમણાં જ પડી ગયેલા વરસાદે વળી પાછી આ રંગભૂમિનું સમીકરણ બદલી નાખ્યું છે. વરસાદ પડે એટલે પાછું સરસ એક અલગ જ વાતાવરણ થઈ જાય, તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવ લો. પેલું રંગગંધ વધતું હતું, હવે સ્વાદ આવે, નજરે જોઈએ તો એક અલગ સ્વાદ લાગે.
તરત મોઢામાંથી કંઈક ખાધું હોય ને હાસ એવું નીકળે એવું તરત જ અલગ સ્વાદ આવે. તમે હાસ વાવ એવું સરસ મોંમાંથી નીકળી જાય. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? કોઈક આવું સરસ જોવે તો કોઈક જ એવી વ્યક્તિ હશે ચેતના વગરની કે સ્પંદનશીલ વગરની કે લાગણી વગરની કે આટલું સરસ જોઈ અને એને રિએક્ટ ના થાય કે હું કંઈક કરી નાખું એવું રિએક્ટ ના થાય. પદાર્થ એક જ છે, જંગલ તો એક જ છે, પણ એને જીલનારા પાત્રો નોખા છે, નોખા એટલે અલગ અલગ છે. ને તોય હેમનું હેમ, હેમ એટલે સોનું વિદ્યાર્થી મિત્રો, એટલું બધું આખું જંગલોમાં સોનું સોનું સોનું. ને એટલે જ વિદ્યાર્થી મિત્રો જોજો, તમે જંગલમાંથી જ્યારે બહાર નીકળતા હશો ને ત્યારે તમારી ગાડી ચેક કરવામાં આવે છે. સાક સાલ શીશમ જંગલની અંદર જે જડીબૂટીઓ હોય છે સરસ મજાની અને આવા કિંમતી ઇમારતી વૃક્ષોના લાકડા હોય છે એ તમે બહાર લાવી શકતા નથી. એનું કારણ છે કે જો એવું કરે તો જંગલો ઉજ્જળ થઈ જાય છે ને તમારી ગાડી ત્યાં ચેક પોઈન્ટ ઉપર ચેક કરવામાં આવે છે. એટલે આ સોનાનું સોનું એ ત્યાં આગળ જંગલોમાં જ રહે ને આદિવાસીઓનો સરસ ઉપયોગ કરે તો જ ખરેખરું એ જંગલ કહી શકાય છે. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોઈએ. દંડકારણ્ય દંડક વત્તા અરણ્ય, અરણ્ય એટલે જંગલ, દંડક નામનું જંગલ. આખું જે સાપુતારા જે ડાંગ ને ડાંગ જિલ્લાનો જે પ્રદેશો છે એ આખું જંગલ છે એ દંડકારણ્ય તરીકે ઓળખાય છે. હવે એનાય જુદા જુદા રૂપ, મહાલનું ડાંગ, વગધઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવમ અને સાપુતારા, શિવઘાટ અને સાપુતારા. સાપુતારા જોયું જશે આપણે, લગભગ આપણે મહારાષ્ટ્ર જતા હોય ત્રંબકેશ્વર, નાસિક શિરડી ત્રંબકેશ્વર, ત્યારે વચ્ચે સાપુતારા આવે છે અને ખૂબ જ સરસ. જો બસ જતી હોય ઢોળાવ ઉપર તો એનું જે કુદરતી સૌંદર્ય છે એ જોવાની એક અલગ જ મજા છે. બધે દોડાદોડ કરી મૂકી, અહીં ગયો અહીં ગયો અહીં ગયો, બધે ગયો. ક્યાંક ખૂબ ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું, સરસ રીતે ભમી લીધું એટલે ફરી લીધું. ખીણને રસ્તે આગળ નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ખીણને રસ્તે રાત્રે નીકળે તો આગળ કોઈ એક દિવસ કે ચાલો મને જવા દે, સ્તબ્ધ થઈ ગયા. ચારે બાજુ આગ્યા, વિદ્યાર્થી મિત્રો આગ્યા તમે જોયા હશે. આગ્યા રાત્રે ઉડાઉડ કરતા હોય ત્યારે લાલ કલરની લાઇટ દેખાતી હોય તો એવા આગ્યા, ચારે તરફ એટલા બધા આગ્યા હતા. એવું લાગે જાણે સાગના ઝાડ રાતોરાત કોઈએ સંઘારી લીધા છે, એની પર સિરીઝો મૂકી દીધી છે એવું લાગે સાગના ઝાડ ઉપર. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આગ્યા, ઉપર સરસ મજાનું આકાશ. આમે શિયાળામાં તમે આકાશ જોજો વિદ્યાર્થી મિત્રો, સરસ લાગશે, તારા તારા તારા. તો ઉપર આકાશ અને અહીંયા નીચે આગ્યા, બધા સરસ આજુબાજુ બધા સાગના વૃક્ષો પણ. અને પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ હોય મારી, એટલે સરસ મજાની પંક્તિ કહી છે કે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખરો સોહે આગ્યા તરાઈમાં. સ્થાનનો ફરક તો ખાલી અમથો જ છે, મૂળમાં તો અજવાળું છે. ને ક્યાં અજવાળું છે? તારકો એટલે તારાઓ શિખરો પર સોહે છે, પર્વતોના ઊંચા ઊંચા શિખરો આકાશને અડી જાય એવા બધા શિખરો પર તારાઓ શોભે છે ને આગ્યાઓ અહીંયા તરાઈમાં જંગલમાં આગ્યાઓ ઉડાઉડ કરે છે. અહીં તહીં ઉડાઉડ કરતા આગ્યાઓ અંધકારને સંઘારીને એક મોજેક, એક જાદુ મોજેક બનાવી આપે છે અહીં તહીં ઉડતા આગ્યાઓ. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે, લગભગ 301 મીટર ઊંચેથી સુસવાટા નાખતો પાણી પૂર જોશમાં પડે. બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે ગિરનારનો ધોધ કઈ નદી પર આવેલો છે, તો ગીરા નદી પર આવેલો છે ને એટલે જ ગિરમાળનો ધોધ કહેવામાં આવે છે. તો 300 મીટર ઊંચેથી પાણી, બેટા ધોધ ઉપરથી નીચે પડતો એને ધોધ કહેવાય. અત્યારે આમે તમે જોજો ઝરવાણી જોજો, હાથણી જોજો, અહીંયા પાવાગઢની બાજુમાં છે, પછી ઝરવાણી એ બરોડાથી થોડુંક આગળ કેવડિયા બાજુ છે, કેવડિયાથી નજીક થાય સ્ટેચ્યુ જોવા જાવ ને ત્યાં નજીક છે, ખૂબ જ સરસ છે. તો ધોધ પડતા હોય પાણીના અને જ્યારે વરસાદ પડે ને ત્યારે તો એનું સૌંદર્ય એકદમ અલગ જ હોય છે. 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે અને પછી વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે.
ચોતરફ પર્વતો ને વચ્ચે આ ધોધ, ચારે બાજુ પર્વતો પર્વતો ને વચ્ચે ધોધ, એટલું સરસ, જાણે આંખોની અંદર સમાઈ લઈએ એટલું સરસ મજાનું સૌંદર્ય. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા, જ્યાંથી એ પડતો હતો ધોધ લેખક ત્યાં આગળ જ ગયા. ને પથ્થરની ઓથ લઈ પથ્થરની બાજુમાં પાછળ નમીને જોયું, કેમ કે એકદમ નમવા જાવ તો ડૂબી જવાય, ખબર છે ને, અને ઉપરથી એટલે ઉપરથી 300 મીટર ઉપરથી નીચે પડીએ તો રામ નામ સત્ય થઈ જાય, એક હાડકું તમારું મળે નહીં. એટલે પથ્થરને સહારે ઊભા રહ્યા અને પછી નીચે જોયું, ધુઆંધાર જોયેલો જબલપુરમાં. જો એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ જ નહીં, ધુઆંધાર જબલપુરની અંદર આવો જ ડેમ જો ધોધ જોયો હતો, એના વિકરાળ સ્વરૂપની પાસે આ તો કંઈ જ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ. ધુઆં તો અહીં આગળ મોટો હતો જબલપુરમાં, અહીંયા થોડોક નાનો છે. હવે નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે, સરસ લાગશે, રમ્ય એટલે સુંદર બની જશે. આ નદી છે ગીરા. ગીરા નદી પર આવેલો ધોધ એટલે ગીરમાળનો ધોધ. નદી, ધોધ, તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બની ગયું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઊર્જા જન્મી ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હો. બુભુક્ષ, બુભુક્ષ એટલે ભૂખ્યા. તમે જોયું છે માછીમારો ઝાડ નાખે તળાવમાં, પછી એને રાખી મૂકે છે, ત્યાં લાકડા મૂકે ને ત્યાં આગળ ઝાડ મૂકી રાખે, અથવા તો બોટ ઉપર ઊભા ઊભા ઝાડ નાખતા હોય ને તો સહેજ રહ જોવે. એ ઝાડ હોય ને એની અંદર અડસિયા બાંધેલા હોય અથવા તો કંઈક ખાવાનું મૂકેલું હોય, અને અડસિયા ખાવા માછલી અથવા તો ખાવાનું જે મૂક્યું હોય એ ખાવા માટે માછલીઓ આવે ને પેલી ઝાડને આમ ખેંચે એટલે ઝાડમાં માછલીઓ ફસાઈ જાય. તો ભૂખ્યા માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા હોય ને માછલીની રાહ જોતા પકડતા, એમ હું પણ પ્રકૃતિનું સરસ મજાનું સૌંદર્ય જોવા માટે ભૂખ્યા માછીમારની જેમ હું પણ અહીંયા ઊભો હોઉં છું. પછી એ પાછું જળ પાછું પછી એ જળ પાછું બંધાઈ ન રહે, ગીરા નદીના રૂપે વળી પાછા નવા શિખરો સર કરે, નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ છે ગીરા. વિદ્યાર્થી મિત્રો, પડ્યો પાછું પાણી વહેતું વહેતું જાય, ફરી પાછું એ પાણી નદી સ્વરૂપે ગીરા નદીની અંદર આગળ ને આગળ જાય ને ત્યાં પાછા નવા સ્વરૂપે આગળ પાણી ક્યાંક ઝરણા રૂપે વહે, ક્યાંક તળાવ રૂપે વહે, ક્યાંક સિંગલ પટ્ટો નદી રૂપે વહે, તો ક્યાંક એકદમ પહોળો પટ્ટો. આગળ સરસ છે. લડી નલીને હેત કરતા વાંસના ઝૂંડના ઝૂંડ. વાંસ જોયો હશે, પૂરો હોય વિદ્યાર્થી મિત્રો. વાંસ જે છે એક એવું છે કે વાંસનું જે ઝૂંડ હોય, વાંસનું તમે જોજો ક્યાંક ઝાડ રોપેલું હોય ને વાંસનું, તો એકદમ બાજુ 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 પેલો ઝૂંડ થતું હોય ને એમ વાંસના ઝૂંડ થાય. કેવા ઝૂંડ થાય? લડી લડીને એટલે જોડે જોડે ચીપો ચીપ ચોટે લડાઈને આપણે એકબીજાને વહલ કરીએ એમ વાંસના ઝૂંડ, જોડે જોડે ઝૂંડ એટલે સાથે રહેવું, જોડે જોડે અડી 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 એકબીજાને વહલ કરતા હોય, હેત કરતા હોય એવું લાગે. ક્યાંક ઉન્મત ગજયુથ, ગજયુથ જેવા, ગજ એટલે હાથી ને યુથ એટલે યુવાન, યુવાન હાથીના બચ્ચા હોય, યુવાન હાથી હોય, બચ્ચો એટલે મદનનું, ને મોટું થઈને યુવાની હાથી બને, હવે યુવાન હોય એટલે કેટલું આમ ઉન્મત તોફાની હોય, એવું જ તોફાની હોય એવું લાગે. ક્યાંક એકલ ડોકલ પ્રણયીજન જેવા, ઘણી વખત એકલ ડોકલ પ્રણયીજન એટલે બે જણ હોય એકલા આમ ક્યાંક ખૂણો શોધતા હોય, સંતાતા લપાતા છુપાતા ક્યાંક ફરતા હોય એવા એકલ ડોકલ પ્રણયીજન, વિરહીજન, પ્રેમ કરનારા માણસો જેવા પણ લાગે. અહીં આગળ આવીએ એટલે બધી વૃત્તિઓ ઠરીઠામ થઈ જાય, દહી ડમરી બની જાય. બસ હવે કશી વૃત્તિ નહીં, ફક્ત ને ફક્ત સૌંદર્યનું રસપાન કરતો રહું એવું થયા કરે. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બહેનો નજીકથી અને બારીક અનુભવ થાય. જોજો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ મળે તો ચોક્કસ આ ડાંગના જે જંગલો છે એ જોવા માટે. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું હું અનુભવું છું. લેખકને આમે ફરવાનો શોખ એટલે મારી દરેક મુસાફરી મારા માટે કોઈ ને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવ બનતો હોઉં છું એવો મારો પોતાનો અનુભવ છે. મને કંઈક નવું જાણવા મળે છે, હું કંઈક નવું શીખતો રહું છું. લેખક આહવા આવ્યા એ પહેલાં ચોપડીઓની અંદર તેમણે અહીંના આદિવાસીઓ વિશે ઘણું બધું સાંભળેલું. ડાંગના દરબારની વાતો ઘણી બધી વખત સાંભળેલી, એમના કાને પડેલી, ચોપડીઓમાં વાંચેલી, પણ આ વખતે તો આ લોકોની દુનિયાનો એમને આછેરો પરિચય પણ
મળી ગયો, માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ને એટલે એમના મિત્ર જગદીશભાઈ છે ને એમનું બાઇક લઈને, કેમ કે પેલી પગડંડીની કેડી, કેડી ઉપર ગાડી લઈને ના જવાય એટલે બાઇક લઈને સરસ ફરાય, બાઇક લઈને નીકળી પડ્યું. આહવાની ગલી કૂંચીઓમાં ને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું છું, સ્થાનિક પ્રજાને જોયા કરું, એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જીવન. જોજો બેટા, આદિવાસી લોકોને એમનો જે પહેરવેશ છે એ છૂંદાણા છૂંદાયેલા હશે, અહીંયા ચોટલીઓ ચોટલીઓ વાળેલી હશે, અહીંયા પેલો મોટો બોર પહેરેલો હશે બંધી જેવો બોર, અહીંયા પેલા બલૈયા પહેરેલા હશે. આપણે જીન્સ ટી શર્ટ કે કેપરી પહેરતા થઈ ગયા છે, પણ આદિવાસી લોકોએ પોતાનો ડ્રેસ છોડ્યો નથી. એ જ રીતે રબારી લોકો પણ જોજો વિદ્યાર્થી મિત્રો, એમણે પણ કોઈ દિવસ પોતાનો ડ્રેસ છોડ્યો નથી. એ લોકો હજી પણ અમુક જણ જે હશે એમનો રબારીનો જે પહેરવેશ, સરસ મજાનો ઘેરવાળો, પેલો સરસ આભલા ભરેલો ચણિયો, રબારી વર્ક કરેલો ચણિયો અને ઓઢણી જ પહેરતા હોય છે. તો આ આદિવાસી લોકોએ પણ હજી પોતાની સંસ્કૃતિ છોડી નથી. એમના ગીતો ડાંગમાં ડાંગી નૃત્ય, એટલું સરસ ડાંગી નૃત્ય, પેલા વાંસ લઈને નૃત્ય કરવાનું મજા આવે. પછી આપણે ટીમડી કરીએ છીએ એ આદિવાસી લોકોની જ વિદ્યાર્થી મિત્રો. તો એમના ગીતો, એમના વાદ્યો એટલે વાજિંત્રો, આપણે જે ઢોલકાક મંજીરાને એમના અલગ વાજિંત્રો, મોંથી વગાડવાના, હાથથી વગાડવાના એવા વાજિંત્રો, એમના તહેવારો પાછા અલગ. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વયંવર નથી રચાતા, મા બાપ છોકરી માટે છોકરો પસંદ કરે, અને આદિવાસી લોકોની અંદર મેળો ભરાય ને મેળાની અંદર દરેક છોકરીને પોતાનો પતિ પસંદ કરવાનો અધિકાર. અમુક એક વર્ષમાં કોઈક આવો મેળો ભરાતો હોય ને ત્યાં આગળ એ છોકરા છોકરી લોકો એકબીજાને પસંદ કરતા હોય. કેટલું સરસ અભણ પ્રજા છે વિદ્યાર્થી મિત્રો, પણ છતાંય કેટલી બધી સમાજ પ્રત્યે, પોતાના બાળકો પ્રત્યે એટલી બધી એ સચેત છે, એટલી બધી એ આગળ વધેલી છે. અભણ ભલે રહી, ભણવામાં ભલે આગળ નથી વધી, પણ એમના જે વિચારો છે એ કેટલા સરસ છે, એ સંસ્કૃતિ હજી આજે એવી ને એવી જ છે. એમના તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ, એટલે ટીમડી કરીએ છીએ, પછી જોજો આપણે નવરાત્રિમાં ગરબા કે એકબીજાને કમરમાં કમરમાં હાથ નાખીને પછી ગીતો ગાઈએ છીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનો, ડાંગમાં રહે એટલે ડાંગી લોકો, મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ બે ત્રણ દિવસે ફટાકડા ફોડતા હતા, થયું ચાલો આજે લગ્ન યાત્રા પણ જોવા મળશે, પણ આ તો કંઈક બીજું જ નીકળ્યું, કોઈકનું મરણ થયેલું. એની નનામી ઉંચકીને ડગુઓ જતા હતા, નનામી એટલે પેલું આપણે ચાર જણ જેવું છે કે એને ડગુ કહેવાય. મૃત્યુના માનમાં ફટાકડા, આપણામાં જોજો વિદ્યાર્થી મિત્રો, કોક જ હશે કે મરી ગયું હશે અને તો પેલું ભજન મંડળી સાથે એમની સ્મશાન યાત્રા નીકળશે. બાકી રો કકડ રો કકડ, જાણે માણસ પાછું ઉરાડવાથી આવી જવાનું હોય એમ. અભણ પ્રજા વિદ્યાર્થી મિત્રો, પણ મૃત્યુનું માન કેટલું સરસ જાળવે છે. મૃત્યુના માનમાં ફટાકડા, મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક, કેટલું સરસ તત્વજ્ઞાન છે આ લોકોનામાં કે મરણને પણ ઉજવે છે. આપણે જન્મને ઉજવીએ છીએ, લગ્નને ઉજવીએ છીએ, કોઈક નાનો પ્રસંગ કરી એને ઉજવીએ છીએ, પણ મરણને ઉજવી શકતા નથી. આ ભોળી પ્રજાને આવું આટલું સરસ જીવન સત્ય ક્યાંથી લાધ્યું હશે, હું વિચાર કરવા માંડ્યો. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ગમ્યું તેટલું જ લખ્યું છે, ન ગમ્યું એની વાત ફરી કયોક વાર કરીશ. મારી પત્રચેષ્ટા ગમીને ઈચ્છા તો ત્યાં એકાદ ઝરણામાં પગ બોડીને શબ્દ ઝરણ વહેતો મૂકવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મને મળે તો હો. એ જ્યારે ફરતા હતા ત્યારે જ વિચાર કરી લીધો હતો કે મારા વાચકોને હું જે ફર્યો છું એનો સરસ મજાનો અનુભવ કરાવીશ, દ્રશ્ય શ્રાવ્ય અનુભવ કરાવીશ. એ વાંચતા હશે તમને રિયલ અનુભવ થાય, વાંચતા વાંચતા એવો સરસ અનુભવ કરાવીશ. મહેન્દ્રસિંહ પરમાર અને રખડુના કાગળમાંથી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ ડાંગ વનો એ પ્રકરણ લીધેલું છે, ખૂબ જ સરસ છે. જંગલોમાં ફરવાની જો તમને બીક ના લાગતી હોય વિદ્યાર્થી મિત્રો, સરસ સાહસિક છો તમે તો ચોક્કસ જંગલોમાં ફરવા જજો. ગીરના જંગલમાં કદાચ ક્યાંક સિંહ સામો મળી જાય, ડાંગના જંગલોમાં જંગલી પ્રાણીઓ હોય છે વિદ્યાર્થી મિત્રો, પણ સિંહ કે ઓછું જોવા મળે, ચિત્તો કે એવું મળે છે, જરક મળે છે. તો ચોક્કસ વેકેશનમાં આપણે સાપુતારા પપ્પા મમ્મીને લઈને ફરવા જઈશું. વિદ્યાર્થી મિત્રો, આમેય 10માની બોર્ડની પરીક્ષા પતે પછી તમે કદાચ અઠવાડિયું 10 દિવસ માટે નવરા હોય ત્યારે ચોક્કસ મમ્મી પપ્પાને કહેજો કે ફરવા લઈ જાય ને સાપુતારા. જોજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ છે. હવે આનું જે વર્કશીટ અને સ્વાધ્યાય છે એ મેં વર્કશીટની અંદર સરસ રીતે લખેલું છે, સ્વાધ્યાય અને એના વધારાના પ્રશ્નો. ઓકે વિદ્યાર્થી મિત્રો.
થેન્ક યુ.